હવે એના પડકારો, પડકારો એટલે શું સમસ્યા હોય, એમ એસજીપીની સામે ચેલેન્જ. તો ડીએનએ અનુક્રમો દ્વારા પ્રાપ્ત અર્થપૂર્ણ જાણકારીઓ તથા સંશોધનોની આવનાર દર્શકોમાં, દશકો એટલે કે દશકાઓ એમ, જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહેશે. ફાયદો પહેલો લખ્યો છે કે આપણને જ્યારે ડીએનએ અનુક્રમની ખબર પડી ગઈ હશે તો આવનારા જે વર્ષો હશે એ વર્ષોની અંદર જે જૈવિક તંત્રો કઈ રીતે કાર્ય કરતા હશે એને સમજવામાં ઘણી સરળતા રહેશે. કેટલાક રોગો જે હશે, વારસાગત રોગો, એનો આપણે કાયમી ઉપાય પણ શોધી શકીશું એમ કે છે. આમ આ મોટા કાર્યને પૂર્ણ કરવામાં સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરોના હજારો વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞો અને રચનાકારોની કુશળતા અને સર્જનાત્મક જરૂર પડવાની છે. મતલબ મેગા પ્રોજેક્ટ છે ડીએનએ એસજીપી, કોઈ એક વ્યક્તિથી થાય નહીં, બરાબર. આપણે ગઈકાલે વાત કરી કે એમાં અમેરિકા હતું, ઇંગ્લેન્ડ હતું, ફ્રાન્સ હતું, ચીન હતું, જાપાન હતું, આ બધા મોટા મોટા દેશો અંદર સંકળાયેલા હતા. તે બધા દેશોના જે આમ વિશેષજ્ઞો એટલે શું કહેવાય, આમ સલાહકારો જે કહેવાય ને, આમ જોરદાર વૈજ્ઞાનિકો બધા કે જે આમ નિપુણ હોય એસજીપી જ્યાં સમજવા માટે, ડીએનએ બધી ખબર પડતી હોય, એવા હજારો લોકોની જરૂર પડશે. એમનીમાં આવડો મોટો પ્રોજેક્ટ પૂરો ના થાય એટલે પહેલો પડકાર આવી રહ્યો હતો કે સારામાં સારા માણસની જરૂર પડશે કે જેને ખબર પડે કે ભાઈ આમાં શું કરવાનું છે. આપણે એસજીપી અનુક્રમોને સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો કે જૈવિક સંશોધનમાં મુખ્યત્વે નાના આયામોનો સમાવેશ થઈ ગયો. આનો મોટો ફાયદો આપણને એસજીપીમાં એ થશે કે જે પ્રાઇવેટ સેક્ટરો કહીએ, જેમાં નાની નાની લેબોરેટરી કહીએ, એ લોકોનો પણ સમાવેશ થશે આની અંદર. જેમ કે તમારે આજુબાજુ કઈ લોકલ લેબોરેટરી જોવા મળતી હશે તો ત્યાં જે ડોક્ટર હશે ને એ ડોક્ટર પણ આ જ કહેવાય, વિશેષજ્ઞ જ કહેવાય. એને બધી ખબર પડતી હોય, એ ભલે એના કદાચ ડીએનએમાં ખબર ના પડતી હોય પણ એને લોહીની જાણકારી વિશે ખબર પડતી હોય, યુરિનમાં કઈ રીતે બધા સૂક્ષ્મજીવો જોવા મળતા હશે એની ખબર પડતી હશે, અને એના આધારે એના મગજમાં કંઈક નવો વિચાર આવશે તો એ અહીં રજૂ કરી શકશે આ સંસ્થાની અંદર, એસજીપીની અંદર, બરાબર. એટલે પ્રાઇવેટ સેક્ટરો જે હશે, જે નાના એકમો હશે, એના માણસોને પણ વિચારવાની તક મળશે. હા, આપણે એવું જરૂરી નહીં કે મોટા મોટા મેગા સિટી હોય, મેટ્રો સિટી હોય, એના જ માણસો વિચારી શકે. કેટલી વાર નાના નાના ગામડાના માણસો પણ આગળ નીકળી જતા હોય, જેમ કે એપીજે અબ્દુલ કલામ, જે એમનું નામ કોઈને નહીં આવડતું, આપણે બોલો દક્ષિણ ભારતમાંથી આવેલા છે, તમિલનાડુમાંથી, એમના ગામનું નામ કોઈને નહીં આવડતું, બરાબર. એવા ગામમાંથી આવ્યા જેને કોઈ ઓળખતું પણ નહીં એ ગામને. તો આવા કેટલાય નાના નાના જે સિટી કહીએ, ગામડાઓ કહીએ, એમાં આ બધું પહોંચાડશે એસજીપી આ સેક્ટરોની અંદર, અને એના જે નાના માણસો હશે એકદાચ વિચારતા એના મગજમાં કોઈ મોટો વિચાર આવી ગયો તો પછી ફાયદો થઈ જશે માનવ જાતને એમ કહે છે. પહેલા સંશોધન કરતા એક સમયે એક અથવા તો કેટલાક જનીનો વિશેનો જ અભ્યાસ કરી શકતા હતા. પહેલા સંશોધન કરતા એટલે વૈજ્ઞાનિકો એક સમયે એક જ જનીનો અભ્યાસ કરી શકતા હતા, અત્યારે હાલમાં એવું નહીં. અત્યારે આપણે શું કરી છીએ, જીનોમ અનુક્રમ વિશે જાણકારી મળી ગઈ છે, નવી ટેકનિક છે આપણી પાસે, કોમ્પ્યુટરો છે કે જેના આધારે આપણે ઢગલા બંધ જીનોમ જનીનો એનો અભ્યાસ કરી શકીએ છીએ. પહેલાં તો શું હતું, જે રેલવે કહીએ કે પછી આપણે વાત કરીએ કે ફ્લાઇટ કહીએ, એવું કશું હતું જ નહીં ને 18મી સદીમાં, 17મી સદીની અંદર, તો 19મી સદીની અંદર પેલું બધું નતો વિકાસ થયો. રેલવે તો આપણે અંગ્રેજો આવ્યા પછી છે કે અહીંયા આવી હતી, બરાબર. આ તો હવે આ બધોનો વિકાસ થઈ ગયો છે. તો પહેલાં કેટલીક વખત શું થાય, ખાલી એક વ્યક્તિના જનીનો જ અભ્યાસ કરી શકાતો હતો, કાં તો એ પોતે પોતાના જનીનો અભ્યાસ કરે, કાં તો એની આજુબાજુના કોઈ વ્યક્તિ એનો અભ્યાસ કરી શકે. હવે તો સમગ્ર જીનોમનો અભ્યાસ કરી શકે, આખા વર્લ્ડમાં ગમે તેથી ગમે તે જગ્યાએ જીનોમનો તમે અભ્યાસ કરી શકો, કારણ કે ડેટાબેઝ સ્વરૂપે માહિતી આપેલી છે. હવે એટલે તમે તમારા કોમ્પ્યુટર ઉપર નેટ દ્વારા આ બધી માહિતી લઈ શકો એમ, બરાબર. એટલે વ્યવસ્થિત રીતે હલ કરવામાં આવે છે. હવે વ્યાપક સ્તરે સહાયતા મળી છે ઇન્ટરનેટના કારણે, તેઓ જીનોમમાં પ્રાપ્ત બધા જ જનીનો વિશેનો અભ્યાસ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં બધા જ જનીનો વિશેની જાણકારી મેળવી શકે ઇન્ટરનેટ દ્વારા. તમે ખાલી ગૂગલ સર્ચ કરજો જીનોમ, ઘણું બધી માહિતી તમને અંદર મળી જશે. ઉદાહરણ તરીકે વિશિષ્ટ પેશીઓ અથવા તો અંગ અથવા તો ગાંઠમાં જોવા મળતા બધા જ પ્રત્યાંકનો, પ્રત્યાંકન એટલે એમઆરએનએ બનવાની ક્રિયા, એમાંથી પ્રોટીન બનવાની ક્રિયા, કે જીવ રસાયણોને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને પ્રોટીન અરસપરસ જોડાયેલા તારની માફક કેવી રીતે કાર્ય કરે છે તે જાણી શકાય છે. કોઈ પણ એક વ્યક્તિની અંદર કોઈ પેશી આવેલી હોય, કોઈ ચોક્કસ પેશી, સ્નાયુ પેશી, કંકાલ પેશી એવી, કાં તો પછી કોઈ અંગત દુખાઈ લેવાનું, જઠર કે ફેફસા, કાં તો કોઈ વ્યક્તિ હોય એને કોઈ ટ્યુમર બની, કે આ ટ્યુમર શાના કારણે થઈ, તે ટ્યુમરની અંદર શું પ્રોબ્લેમ હતો, તો આપણે શું કરીશું, એના જીનોમ, એના જનીનો જોઈ લઈશું, એના જનીનોનું પ્રત્યાંકન કરાવીશું. એના પ્રત્યાંકન દરમિયાન કયો ઉત્પન્ન થાય છે પદાર્થ,
એ જોઈશું કે ભાઈ ટ્યુમર કેમ બની એ વ્યક્તિની અંદર. તો પછી આપણે કહીશું કે ભાઈ એ ટ્યુમર કેન્સરની છે, એટલે કે સાદા કેન્સરની છે, કે પછી બીજા એક જટિલ કેન્સરની છે. કેન્સરના બે પ્રકાર આવે જે પ્લાન્ટમાં ભણીશું આપણે. તો એના આધારે એટલે કે આ રસાયણોના આધારે, એમાં જે ગાંઠમાં રસાયણ ઉત્પન્ન થયું છે, રસાયણોના આધારે આપણને ખબર પડશે કે જનીનમાંથી કયા પ્રકારના પ્રોટીનો અરસપરસ કાર્ય કરતા હશે અને કયા પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરતા હશે. આ બધા તાર જોડાયેલા હશે બીજા સાથે, એના આધારે આપણે જાણી શકીશું કે ભાઈ એ વ્યક્તિને સારો કરી શકાશે કે નહીં કરી શકાય, એ વ્યક્તિમાં ટ્યુમર કોના કારણે ઉત્પન્ન થયું. તો પછી આપણે કારણો શું કરીશું, દુનિયા સમક્ષ મૂકીશું કે ભાઈ આવા કારણોથી કેન્સર થાય છે, માટે આપણે આવા કારણોથી બચવું જોઈએ. બરાબર? તો તમે જુઓ આમાં કશું એમસીક્યુ પૂછાય એવું નહીં, ખાલી એને લખ્યું છે પ્રયોજન અને ભાઈ પડકાર, ખાલી મોટી મોટી વાર્તાઓ લખી આને. બરાબર? તો આખા ચેપ્ટરની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટ આપણે ચાલુ કર્યું ત્યારથી આજે આખું પેજ છે આવડું મોટું, બધું વાંચી લેજો ઢગલા બંધ એમસીક્યુ. એના પછી પણ અહીંયા પણ ઢગલા બંધ એમસીક્યુ, આનો મતલબ મેં કાલે કીધેલો હતો. એક્સપ્રેસ મતલબ એવા જનીનો પ્રોટીન બનાવો જે ફક્ત પ્રોટીન બનાવતા હોય, અને આ એવા કે જે પ્રોટીન ના બનાવતા હોય, મતલબ કે આ કોડિંગ સિક્વન્સ નોન કોડિંગ સિક્વન્સ. હું કાલ કીધું તું 100 ને ઇન્ટ્રોન્સ હા, આનું પણ કાલ વાત કરી હતી આપણે YSN BSN હા કરી હતી હા, તો એ બધું વાંચતા રહે બોલ્યું આપણે. તમારો અવાજ કેમ ધીમો આવે? મારો તો માઇક્રોફોન તો હાઈ છે. ઓકે, બરાબર. પછી કઈ સાલમાં પતી ગયું તું યાદ રાખજો. પોલીમોર્ફિઝમ શું છે એ બસ આજે થોડી ઘણા ભણીએ છીએ આપણે. બરાબર? માઇક્રો સેટેલાઇટ મિની સેટેલાઇટ નો મતલબ ભણીશું. આ બધું 3 માર્ક્સ નો પ્રશ્ન, 2 ગુણ નો પ્રશ્ન બધા, 2 હોય તો 4 મુદ્દા, 3 હોય તો 6 મુદ્દા. બરાબર? અને આ બધા એમસીક્યુ છે જો એક એક લાઈનમાં, અને આમાં કશું નહીં. હવે આજે એક નવો ટોપિક આવ્યો, ડીએનએ ફિંગરપ્રિન્ટ. ફિંગરપ્રિન્ટ મતલબ કે આપણા હાથની પ્રિન્ટ. બરાબર? એ બદલી શકીએ, એ આપણે બદલી શકીએ. કાં તો ભાઈ મોજા બોજા પહેરી દઈએ, આપણે હેન્ડ ગ્લોવ્સ પહેરી દઈએ, તો આપણી ફિંગરપ્રિન્ટ ક્યાંય પડશે નહીં. આપણે તો એટલી તો ખબર જ છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ ચોરી કરવા પણ જાય ને, કાં તો પછી કંઈ પણ એમ ક્રાઇમ કરવાનો એના મગજમાં વિચાર આવે, તો પહેલું શું કરશે, એના હાથ ઢાંકી દેશે, એના હાથ ઉપર શું કરશે, મોજા પહેરી લેશે, કે જેથી શું થશે, કોઈના કોઈ વસ્તુ ઉપર ફિંગરપ્રિન્ટ આવે જ નહીં, પકડાય જ નહીં. કદાચ પકડાયો તો કઈ રીતે પકડવો, કેમ કે ફિંગરપ્રિન્ટ એની હોય નહીં, કોઈની મળી જ ના હોય. એટલે ફિંગરપ્રિન્ટ બદલી શકાય, ઓપરેશન દ્વારા પણ બદલી શકાય. કોઈની ફિંગરપ્રિન્ટ તમે તમારા હાથમાં પહેરી શકો, એના દસ્તાના બનાવીને, એટલે કે એના ગ્લોવ્સ બનાવીને. હા, એટલે આપણે બીજા કોઈને પણ ફસાઈ શકીએ. બરાબર? ના બદલાતી ફિંગરપ્રિન્ટ આવી રહી છે ડીએનએ. ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે દરેક સજીવની અંદર જે ડીએનએ આવેલો છે, એ ડીએનએની નકશો, ડીએનએની રૂપરેખા, એને ફિંગરપ્રિન્ટ કહેવાય. આપણે એવું કીધું કે મનુષ્યની અંદર લગભગ જેટલા પણ ડીએનએ છે એમાંથી 99.99% બેઝ ક્રેમ સરખા છે, એ જી સી ટી વાળા. બરાબર? એટલે કે હ્યુમન જીનોમ 3×10^9 બેઝ પેર ધરાવે છે, એમાંથી 99.9% બેઝ ક્રેમ સરખા હોય, અને 0.1% અલગ આવા બધા વ્યક્તિઓની અંદર. 0.1% એટલે આટલા થાય, 3×10^6 બેઝ જુદા પડતા હશે બે વ્યક્તિઓની અંદર. આટલા બેઝ બધામાં જુદા પડતા હોય, જ્યારે આટલા બેઝ બધામાં કેવા હોય, સરખા હોય છે. આટલા બેઝમાંથી 99.9% સરખા હોય, અને 0.1% અલગ પડે છે. એના પ્રમાણે આપણા વચ્ચે ભિન્નતા ઉત્પન્ન થાય છે. 0.1%ના કારણે આપણા વચ્ચે ભિન્નતા ઉત્પન્ન થાય છે, યાદ રાખો. તમે અને હું, કાં તો પછી આપણે બે સગા ભાઈ બહેન હશે, તો પણ આપણે એકબીજાથી અલગ પડતા હશું. એનું કારણ શું છે? આપણી પસંદ નાપસંદ, બોલવાની રીત, ચાલવાની રીત, ટૂંકમાં આપણા યુનિક લક્ષણ, આપણા પર્સનલ લક્ષણો, આના કારણે જુદા પડે છે, આટલા બેઝના કારણે. બરાબર? તો આ આખો ફકરો એનો આપેલો હતો. જો આપણે જ્યારે પણ બે સમૂહની તુલના કરીએ, તો એ બે સમૂહની તુલના, એટલે કે આ જે બેઝ મળે આપણને 3×10^6 બેઝ પેર, એની આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવીશું. આની ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવીશું, અને એના આધારે બે વ્યક્તિ વચ્ચે અનુક્રમોની સરખામણી કરી આપણે એને શું કરી શકીશું, ઓળખી શકીશું કે ભાઈ આ ડીએનએ કોનું છે. હા, કાર્ય થોડુંક મોંઘું છે, કઠિન છે. કઠિન તો જોકે નથી, અત્યારે તો સહેલું છે, પણ મોંઘું છે ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવાની રીત. બરાબર? તો આ પહેલો ફકરો આનો હતો. બીજો ફકરો શું કહે છે કે આ ઓળખવું કઈ રીતે. તો તમને એવું લખ્યું કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો હોય કે જેના પુનરાવર્તિત ડીએનએ, રિપીટિવ ડીએનએ તરીકે ઓળખાય. મતલબ કે આ ડીએનએ છે. આ ડીએનએની અંદર
વિચારો કે આ એક ભાગ છે, પાછો અહીંયા એક બીજો ભાગ છે, આ રીતે પાછો અહીંયા ત્રીજો ભાગ છે, અહીંયા આ ચોથો ભાગ છે. આ રિપીટેડ ક્રમ કહેવાય. આપણે યુ ક્રોમેટિન કહીએ આના, આ પ્રત્યાંકન કરે એટલે આમાંથી પ્રોટીન બને, એટલે આ કોડિંગ સિક્વન્સ કહેવાય. સમજ્યા? આ જે ભાગ છે, આટલા આટલા ભાગ છે, એના પુનરાવર્તિત ડીએનએ કે દરેક સજીવમાં સરખા હોય. ધારો કે મારા શરીરની અંદર આટલો ભાગ આ કોડિંગ સિક્વન્સની અંદર જે એજીસીટીની ગોઠવણી આવતી હશે એ ગ્લુકાગોન બનાવે. ઇન્સ્યુલિનનું નામ છે ગ્લુકાગોન, આ ઇન્સ્યુલિન કે અંતઃસ્રાવનું નામ છે ગ્લુકાગોન. તો તમારા શરીરમાં પણ આ જ ક્રમ, એજીસીટીની જે ગોઠવણી થતી હશે એ જ ક્રમ તમારા શરીરમાં પણ શું બનાવતું હશે? ગ્લુકાગોન બનાવે. તો આપણા બધાના શરીરમાં આ ક્રમ કેવા થતા હશે? કોડિંગ સિક્વન્સ કેવી થતી હશે? પુનરાવર્તિત થતી હોય, બરાબર. અને આ જે વચ્ચે તમને જે દેખાઈ રહી છે, આ જે વચ્ચે તમને લાલ રંગની જે દેખાઈ રહી છે એ બધી નોન કોડિંગ સિક્વન્સ કહેવાય. અને આપણા બધાના શરીરમાં આ જુદી હોય, બરાબર. આ રે જુદી જુદી જોવા મળતી હશે બધાની અંદર. એ કોઈની અંદર એ જી સી ટી આ રીતે ગોઠવણી કરેલી હશે, તો કોઈની અંદર અલગ પડતી હશે. અને આની અંદર કેટલાક પુનરાવર્તિત ક્રમો જોવા મળતા હશે. જેમ કે હું મારા પપ્પા હોય તો મારા અને મારા પપ્પા વચ્ચે આ એજીસીટીની ગોઠવણી ઘણી વખતે એક સરખી જોવા મળે. રંગસૂત્ર નંબર 7 કહીએ તો રંગસૂત્ર નંબર 7માં, મારા રંગસૂત્ર નંબર 7માં એજીસીટીની ગોઠવણી 5 વાર આવી, બરાબર. આ 5 વખત ગોઠવાયેલું છે, એજીસીટી 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 એવી રીતે 5 વખત ગોઠવાઈ ગયેલું હશે આખા રંગસૂત્રની અંદર. તો મારા ફાધરના રંગસૂત્રમાં પણ 7 નંબર ઉપર 5 જ વખત આ રંગસૂત્ર આવતું હશે. એજીસીટીની ગોઠવણી 5 વખત જોવા મળતી હશે. એટલે ખબર પડે કે ભાઈ મારા અને મારા જે ફાધર છે એમની વચ્ચે લોહીનો સંબંધ છે, કેમ કે આપણે એમાંથી જ ઉત્પન્ન થયેલા છીએ, બરાબર. હવે આપણે હું અને તમારી વાત કરું, કેમ કે આપણા વચ્ચે તો લોહીનો સંબંધ છે જ નહીં. હવે આપણા ડીએનએ જો મેચ કરાવવામાં આવે તો આવી એજીસીટીની ગોઠવણી ક્યાંય જોવાની મળે? 0.00001% જેટલી હોય, મતલબ કે સાવ નીલ. આપણા વચ્ચે ક્યાંય આવા પુનરાવર્તિત એકમો જોવા ના મળે, પણ તમારા અને તમારા પપ્પા વચ્ચે આવું ક્યાંક જોવા મળતું હશે. તો આ પુનરાવર્તિત એકમો બહુ જોરદાર છે, બરાબર. આ લખ્યું જોવા, આ અનુક્રમોમાં ડીએનએ નો નાનો ભાગ વારંવાર પુનરાવર્તિત થતો હોય. તો કીધું ને નાનો ભાગ, તો આ નાનો ભાગ છે. જોઈ લો કે સતત પુનરાવર્તિત થાય દરેક મનુષ્યની અંદર, જેને કોડિંગ સિક્વન્સ કહેવાય. આ કોડિંગ સિક્વન્સ કહેવાય કે જે બધામાં સરખો જ હોય. માટે આપણે આના આધારે તો ડીએનએ ફિંગરપ્રિન્ટ ના બનાવી શકીએ, ના બનાવી શકીએ ને. પણ જે આ જે લીલો ભાગ દોરું, જોવો હવે હું લીલો ભાગ દોરું, એટલે મારું બેટું કયો જે લીલો ભાગ, હવે જો હું આ ભાગ દોરું છું, આયરો ભાગ. આ દેખાયો તમને ગ્રીન કલરનો છે, પોપટી રંગનો આ દેખાય છે. બસ આ છે ને નોન કોડિંગ વિસ્તાર છે. કેવો વિસ્તાર છે? નોન કોડિંગ. અને મારા મારામાં, મારા મારા પપ્પાની અંદર આ કોડિંગ વિસ્તારના આધારે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવીશું. સમજ્યા? આપણે એના આધારે શું કરીશું? ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવીશું. આપણે અહીંયા જે લાલ રંગનું દેખાય છે આ કોડિંગ સિક્વન્સ છે. આ કોડિંગ સિક્વન્સ તો બધામાં સરખી આવતી હશે, સમાન હોય. હા, કેમ કે બધામાં પ્રોટીન તો સરખા જ બનવાના ને, ઇન્સ્યુલિન તો બધામાં સરખો જ બને, ગ્લુકાગોન બધામાં સરખો બને, એટલે દરેક માટેની કોડિંગ સિક્વન્સ બધામાં સરખી આવવાની. પણ જુદું શું પડશે? આ જે ગ્રીન દેખાય, પોપટી રંગનો ભાગ દેખાય, એ જુદો પડશે, બરાબર. તો એને સેટેલાઇટ ડીએનએ કહેવાય. જો આ શબ્દ લખ્યો, સમજ્યા? જો આ શું કીધું તમને, ડીએનએ નાનો ભાગ વારંવાર પુનરાવર્તિત થાય તો કોડિંગ ક્રમ હતો, બરાબર. અને આ પુનરાવર્તિત ડીએનએ જીનોમિક ડીએનએ ના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન, આ છે એક પ્રકારની પદ્ધતિ, એના દ્વારા આપણે વિભિન્ન શિખરોથી અલગ કરી શકીએ છીએ. મતલબ કે જો આ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા જો આ ડીએનએ નો આપણે આલેખ બનાવીએ તો આ આલેખ આ રીતે બનશે, આ રીતે બનશે. એમાં તમે જે મોટો ભાગ દેખાય છે ને એ કોડિંગ સિક્વન્સ નો છે, અને જે આ નીચેનો ભાગ દેખાય છે ને, આ રહ્યો નીચેનો ભાગ, આ રહ્યો ભાગ, એ નોન કોડિંગ સિક્વન્સ. આ કોડિંગ સિક્વન્સ છે એમ કે છે. આ પુનરાવર્તિત વિસ્તાર છે, બધામાં એક સરખો જ હોય. સમજી ગયા? જ્યારે આ નીચેનો બધો ભાગ છે ને એ નોન કોડિંગ છે, એ બધામાં કેવો હોય? જુદો જુદો હોય, બરાબર. તો તમને શું કીધું? જુઓ, અન્ય નાના શિખરો પણ બને છે જેને સેટેલાઇટ ડીએનએ કહે છે. તો આ નાના શિખરો બન્યા. આજે અહીંયા નાનો બન્યું, અહીં નીચે નીચે બન્યું, અહીંયા શિખર નાનું એવું અહીં બન્યું, બધા શું કહેવાતા હશે? ડીએનએ સેટેલાઇટ કહેવાય. સમજી ગયા? હા. અને આ ડીએનએ સેટેલાઇટ જે વિસ્તાર હોય ને, આની અંદર જે ડીએનએ સેટેલાઇટ વિસ્તાર હોય ને, એની અંદર દરેક સજીવમાં અલગ અલગ હોય. કેટલાક અંદર એ અને ટી ની માત્રા વધારે હોય, ગ્રેટર ધ્યાન, જી અને સી,
સમજી ગયા હું શું કહેવા માંગુ છું. આ લખી જુઓ કે 22 બંધારણ ખંડોની લંબાઈ, તેમની પુનરાવર્તિત એકમોની સંખ્યા, એના આધારે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં વર્ગીકૃત કરવામાં આવે છે. મતલબ કે એટી સમૃદ્ધ હોય, કેટલાકમાં જીસી સમૃદ્ધ હોય, કેટલાકની અંદર એ અને ટી વધારે જોવા મળતા હશે, કેટલાકમાં જી અને સી વધારે જોવા મળતા હશે. દરેકમાં અલગ અલગ હોય બરાબર. અને એના આધારે આપણે શું કરીએ છીએ, ડીએનએ ના બે ભાગ પાડ્યા, માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટ. નોન કોડિંગ ના હો, કોના? નોન કોડિંગ ના. હા, કોડિંગ ના નહીં પાડવાના, કારણ કે આપણે સેટ નોન કોડિંગ, આનો મતલબ ખબર પડી પહેલા તો એમ કોણ બીજી બધી માથા. હા, પડી. નોન કોડિંગ. હા, નોન કોડિંગ વિસ્તાર એટલે સેટેલાઇટ ડીએનએ કહેવાય. સમજી ગયા? હા 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 હા. તો હવે સાંભળો, હવે ધ્યાનથી જોજો. હા, તમે જાતે વાંચો ને તો હું જે સમજાવું છું તમને બરાબર સમજ્યા હશો તો જ વાંચી શકશો, નહીં તો આ બધું કશું તમારે તાકાત નહીં જમી જાતે સમજી શકો આ બધાનો. એટલે થોડીક વાર મને વ્યવસ્થિત સાંભળતા જજો. આગળના ક્વેશ્ચન આ રાત તમારો અવાજ હવામાં ચાર પણ તમારો અવાજ ઓછો થઈ ગયો છે. હા, કંઈ કર્યું હશે તમે. હા, હવા અવાજ આવ્યો. આપણો અવાજ, હવા અવાજ આવ્યો. મારો તો અવાજ આવતો જ હશે. નહીં આવી ગયો તમારો અવાજ. હવે સાંભળો, હવે ધ્યાનથી સાંભળજો. જે આપણે શું કીધું, નોન કોડિંગ વિસ્તાર. આ નોન કોડિંગ, કોડિંગ વિસ્તાર. હા, તો આ નોન કોડિંગ વિસ્તારના બે ભાગ છે ભાઈ. નોન કોડિંગ વિસ્તારના તમે ચોપડી વાળા બે ભાગ કીધા. એકનું નામ છે માઇક્રો સેટેલાઇટ, એકનું નામ છે મિની મિની સેટેલાઇટ. બરાબર, આ મિની સેટેલાઇટ લખું અહીંયા, અને અહીંયા લખું છું હું માઇક્રો. માઇક્રો વાનો મતલબ શું હું તમને એક્ઝેક્ટ કહી દઉં તો તમને જલ્દી ખબર પડે. સેટેલાઇટ એટલે તો નોન કોડિંગ વિસ્તાર બરાબર. હા, એના બે ભાગ, મિની સેટેલાઇટ, મિની અને માઇક્રો. મિની નો મતલબ શું થાય કે તમારા મારા સાઈડ ની અંદર મિની સેટેલાઇટ આવા હોય, એ જી સી ટી, એ જી સી ટી, ફરીથી એ GCT, આ રીતે ગોઠવાયેલું હોય, આને મિની સેટેલાઇટ કહેવાય. સતત પુનરાવર્તિત થયા કરે, એજીસીટી એજીસીટી, અહીંયા અહીંયા આ ભાગ, આ બધો ભાગ વારંવાર પુનરાવર્તિત થયા કરતો હશે બરાબર. અને માઇક્રોમાં કેવી રીતે પુનરાવર્તિત થાય, એટી પાછું એટી પાછું એટી. વચ્ચેના બે જતા એમ નહીં, મિની એટલે આ આ એજીસીટી, ચાર ચાર પાંચ પાંચ ના સમૂહમાં ગોઠવાય, અને માઇક્રો એટલે બે બે ના સમૂહમાં, એટી એટી. હા, કાં તો જીસી જીસી જીસી, કાં તો ટીએ ટીએ ટીએ. સમજી ગયા? માઇક્રો નો મતલબ જ નાનો થાય, માઇક્રો નાનો થાય. અને મિની એટલે પણ નાનું થાય, પણ માઇક્રો કરતા મોટું, માઇક્રો કરતા નાનું, માઇક્રો કરતા મોટું કહેવાય ને મિની તો. હા, મોટું છે. હા, માઇક્રો એટલે સૂક્ષ્મ અને મિની એટલે નાનું. નાનું અને સૂક્ષ્મમાં ફરક પડે. સમજી ગયા? હા. પરંતુ તે હ્યુમન જીનોમ નો મોટો ભાગ બનાવે છે, એસજીપી નો સૌથી મોટો ભાગ એ બનાવે. એટલે યાર માઇક બંધ કરો, પછી ફટાફટ અહીંયા મોડું થાય આપણે. હવે આ ડીએનએ હતો, તો આ ડીએનએ ની અંદર હમણાં આપણે, મેં તમને શું કીધું કે ભાઈ આ જે વિસ્તાર છે, આ જે વિસ્તાર આવશે એ કોડિંગ વિસ્તાર હતો, માટે આપણે બધામાં સરખો આવે છે બરાબર. આ બધો વિસ્તાર સરખો છે, જે પ્રોટીન બનાવે છે કોડિંગ વિસ્તાર. આની સંખ્યા ઓછી છે, 0.2%, એટલે કે 2% જેટલી હતી. કાલે યાદ કરો, આખા ડીએનએ માં 2% જેટલા પ્રોટીન બનાવે છે. હા, તો મતલબ શું છે કે 98 જે લાલ રંગની લાઇનો દેખાય તમને બધી, એ 98 કેવો છે, નોન કોડિંગ વિસ્તાર છે. નોન કોડિંગ એટલે તમને આ વાક્યનો મતલબ એ કીધો છે કે જો હ્યુમન જીનોમ મોટો ભાગ, હ્યુમન જીનોમ નો મોટો ભાગ જે હશે ને એ નોન કોડિંગ વિસ્તારનો બનેલો છે બરાબર. અને એ શું કરતો હશે, બહુરૂપકતા દર્શાવે, પોલિમોર્ફિઝમ દર્શાવે છે. ગયા લેક્ચરમાં આપણે પોલિમોર્ફિઝમ આવી ગયો તો શબ્દ, મેં તમને શું કીધેલું, નીચેની લાઇનમાં જો આ લખ્યું પોલિમોર્ફિઝમ. હવે આપણે એની વાત કરીશું. માઇક્રો સેટેલાઇટ નો મતલબ ખબર પડી ગયો છે તમને બરાબર? હા, તો સાંભળો, તો આ જે પોલિમોર્ફિઝમ બનાવશે, કોણ પોલિમોર્ફિઝમ બનાવતું હશે? નોન કોડિંગ વિસ્તાર જે હશે ને એ પોલિમોર્ફિઝમ બનાવે. પોલિમોર્ફિઝમ શું છે એ થોડીક વારમાં નીચેના ફકરામાં આવે છે, એટલે વાત કરીશું. અત્યારે આ બધી લાઇનો પૂરી કરી દઈએ. ડીએનએ ફિંગરપ્રિન્ટ નો આધાર,
કોઈ પણ વ્યક્તિનો ડીએનએ બનાવવો હોય, એની ફિંગરપ્રિન્ટ બનાવી હોય, તો સમજી લેવું કે જે વ્યક્તિ હોય એ વ્યક્તિના પ્રત્યેક પેશી, જેમ કે રુધિર હોય, વાળ હોય, ત્વચા હોય, હાડકા હોય, લાળ હોય, શુક્રકોષ હોય, દરેકમાંથી મળે ડીએનએ, ગમે ત્યાંથી મળી જાય, બરાબર. અને આમાંથી મળતો ડીએનએ એક સમાન દરજ્જાની બહુરૂપકતા જોવા મળે, પોલિમોર્ફિઝમ જોવા મળે, કેમ કે એક જ વ્યક્તિનો ડીએનએ હતો ને, માટે તમે એના હાડકામાંથી ડીએનએ લો, એના વાળમાંથી લો, એના શુક્રકોષમાંથી લો, એની ત્વચામાંથી લો, ગમે ત્યાંથી ડીએનએ લો, પણ ડીએનએ એક સરખું પોલિમોર્ફિઝમ બતાવશે, બહુરૂપકતા એક સરખી બતાવશે, એક સરખું ડીએનએ આવે, ગમે ત્યાંથી ડીએનએ લેવામાં આવે, બરાબર. અને ફોરેન્સિક એપ્લિકેશનમાં તે એક ઓળખ સાધન તરીકે વપરાય. ઓળખ સાધન તરીકે એટલે શું થાય, કોઈ વ્યક્તિએ કોઈનો બળાત્કાર કર્યો હોય તો પકડાઈ જાય શુક્રકોષોના આધારે, બરાબર. કાં તો પછી કોઈ વ્યક્તિ કોઈનું ખૂન કર્યું હોય અને ત્યાંનું બ્લડ પડ્યું હોય તો એના આધારે પણ પકડાઈ જાય. પછી પિતૃત્વ જે કહીએ આપણે એના વિવાદ માટે, મતલબ કે અમુક લોકો નહીં કહેતા કે આ બાળક મારું, પેલો કે આ બાળક મારું, હવે ખબર કઈ રીતે બાળક કોનું, ડીએનએ કરાવો, જેનો ડીએનએ મેચ થાય એ બાળક એનું હશે. તો પિતૃત્વ ઉકેલવા માટે, આનુવંશિકતાઓ માટે, કેટલાક લોકો શું કરતા હોય, પેલા વારસા માટે બહુ રૂપિયા, અબજો રૂપિયા, 1800 કરોડ રૂપિયાની સંપત્તિ હોય, હવે 1800 કરોડ એટલે બહુ રૂપિયા કહેવાય, ઢગલો રૂપિયા કહેવાય, અને એની ઉપર ઘણા લોકો દાવો કરી દેતા હોય, ઘણા લોકો દાવો કરે, ભાઈ મારા કાકા હતા, પેલો મારા મામા હતા, પેલો મારા બાપા હતા, તો બધાના ડીએનએ ટેસ્ટ કરાવો, બી હાલ ખબર પડી જશે વ્યક્તિ જોડે કે એનો કાકો હતો કે નતો, કેમ કે કાકા હશે તો ડીએનએ તો મળતા આવતા હોય ને. હા, તો એ પિતૃત્વ નિવારણ, પિતૃની સંતતિમાં આનુવંશિકતા માટે આ બધા જે કહીએ એના માટે આ બધી જરૂર પડતી હોય ડીએનએ ફિંગરપ્રિન્ટની, સમજી ગયા. તો આ ફકરો પતી ગયો. હવે નીચે બહુરૂપકતા કોને કહેવાય, પોલિમોર્ફિઝમ કોને કહેવાય, આખો ફકરો હું તમને ટૂંકમાં અહીં સમજાવું, તો ધ્યાનથી સાંભળો, સમજવાનો છે આને અને પછી વાંચવાનો છે. હમણાં આપણે શું કીધું કે ભાઈ માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ, બરાબર. તો આપણે અહીંયા પોલિમોર્ફિઝમમાં મિની સેટેલાઇટનો ઉપયોગ કરીશું. પોલી સેટેલાઇટમાં આપણે કોનો ઉપયોગ કરતા હશું, મિની સેટેલાઇટનો ઉપયોગ થશે. મિની સેટેલાઇટ આ મગજમાં ઉછાળ દેજો. જો હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ એક આ ને બોગસ છે, આ પેન જ બોગસ છે, બરાબર, દેખાતી નહીં. આપણે પેન છે ને થોડી ગાંઠી લઈએ, ઓકે. આ એક પ્રદેશ છે અને આ પ્રદેશમાં ઘણા બધા વ્યક્તિઓ રહેતા હશે, આ બધા વ્યક્તિઓ છે, સમજી જાઓ, આ બધા વ્યક્તિઓ છે અને આ બધા એક સરખા દેખાતા હશે, કેમ કે આ બધા એક જ જગ્યાએ રહેતા હશે એટલે બધાને ડીએનએ સરખા હશે, બરાબર. મતલબ કે આનો, આ બધાનો જો આપણે મિની સેટેલાઇટ લઈએ, બધાને મિની સેટેલાઇટ લઈએ, એમાંથી આ વ્યક્તિનો મિની સેટેલાઇટ લીધો, હવે આ વ્યક્તિના મિની સેટેલાઇટની અંદર કદાચ કોઈ કારણસર વિકૃતિ ઉત્પન્ન થઈ, વિકૃતિ આપણે આગળ ભણી ગયા છે, ડીએનએના અનુક્રમમાં થતો તફાવત. હવે આ વ્યક્તિ જે, આ બધા વ્યક્તિઓ જે કહીએ ને, આ જેટલા પણ આ લાલ રંગની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે ને, બધા વ્યક્તિઓની અંદર હું તમને એમ કહી દઉં છું કે એક મિનિટ આને પૂછી નાખો એટલે અહીં લખું, આ જેટલા પણ વ્યક્તિઓ છે લાલ રંગની અંદર, એ બધા વ્યક્તિના ડીએનએ આ રીતે ગોઠવેલા છે, એ જી સી પી આ રીતે ગોઠવેલા છે, બરાબર, આ બધાની અંદર. હવે આ જે વ્યક્તિ છે, બરાબર, આ વ્યક્તિ આપણે એ વ્યક્તિને થોડોક અલગ કરી દઈએ, આ વ્યક્તિ છે, આ વ્યક્તિ અને આ વ્યક્તિની અંદર વિકૃતિ ઉત્પન્ન થઈ, આ વ્યક્તિમાં વિકૃતિ ઉત્પન્ન થઈ ને, તો આ વ્યક્તિની અંદર એ સી ટી એમના એમ જ રહ્યા, પણ વિકૃતિ ઉત્પન્ન થઈ ગઈ, જીની જગ્યાએ યુ, આ જીની જગ્યાએ એમાં આવી જશે અહીંયા ટી, ટી બદલાઈ ગયું, બધાની અંદર એ જી સિટી જ હતા, બરાબર. પણ આ વ્યક્તિના અંદર જે મિની સેટેલાઇટ હતો, એ મિની સેટેલાઇટમાં જીની જગ્યાએ ખાલી કોણ ગોઠવાઈ ગયો, ટી ગોઠવાઈ ગયો, બીજું યાદ રાખજો. હા, અને આ વિકૃતિ જે હશે ને, એ કેવી હોય, વારસાગત હોય, એટલે કે આ વ્યક્તિ છે ને એ પ્રાજ્ઞાનિક ક્રિયા કરી શકે છે, એમ એ વંધ્ય ન બની જાય, આવી વિકૃતિ ઉત્પન્ન થાય, પોલિમોર્ફિઝમ ઉત્પન્ન થાય, અને પોલિમોર્ફિઝમ કહેવાય, બહુરૂપકતા કહેવાય. પોલી એટલે ઘણી બધી અને મોર્ફિઝમ એટલે લક્ષણો, ઘણા બધા અલગ લક્ષણો ધરાવતા હોય એવો ડીએનએ પોલિમોર્ફિઝમ કહેવાય, બરાબર. તો આનો ડીએનએ અલગ લક્ષણ ધરાવે છે આ બધાના ડીએનએ કરતા, આ જેટલા પણ ડીએનએ છે બધાના, જેટલા પણ ડીએનએ છે બધાની અંદર, એ બધાના ડીએનએમાં આવી ગોઠવણી છે, એજીસીટીની ગોઠવણી, માટે બધા સરખા લાગે છે, આપણે બધા એક સરખા દેખાઈએ છીએ. જુઓ ને, આપણે તરત કઈ જગ્યાએ બારગામ જઈએ ને એકબીજાને ઓળખી જઈએ, યુ આર એશિયન ને, અને પાછા અમુક તો ઓળખી જાય, ગુજરાતી છે ને ભાઈ તું, ગુજરાતી છે ને, આપણે તરત ખબર પડી જાય, કેવી ખબર પડી, મહારાષ્ટ્રીયન ખબર પડી જાય, પંજાબી ખબર, ચલો પંજાબી તો ખબર પડે, પેલા પાઘડી પહેરતા હોય એટલે, પણ યાર યુપી ના હોય ને એ ખબર પડી જાય, પાકિસ્તાની ખબર પડી જાય, બાંગ્લાદેશી ખબર પડી જાય, શ્રીલંકન ખબર પડી જાય, દેશોમાં એ ખબર પડી જાય, યુરોપિયન ભૂરિયા તો એ ખબર પડી જાય, વેસ્ટર્ન ડિઝના કાળિયા ખબર પડી જાય. તેનું કારણ શું, વેસ્ટર્ન ડિઝમાં જેટલા પણ કાળિયા હશે ને, એ બધામાં આવી ગોઠવણી છે, બરાબર.
હવે કોઈ કારણસર વેસ્ટર્ન રીતનો આ કાર્યો છે એની અંદર અહીંયા મિની સેટેલાઇટમાં આટલો ફેરફાર થયો. હવે આ વારસાગત હોય, એટલે કે આને કદાચ આ કોઈ કાળી સાથે લગ્ન કર્યા, આની સાથે લગ્ન કર્યા, જો એટલે આ બંને લગ્ન કર્યા. હવે આપનું જે બાળક અહીંથી ઉત્પન્ન થશે, આ બંનેનું જે બાળક ઉત્પન્ન થશે એમાં પણ આ વિકૃતિ આવવાની ને, આ વિકૃતિ આવવાની ને, ટી અને સી ટી વાળી વિકૃતિ આવવાની કે નહીં આવવાની. એટલે હવે આ લોકોમાંથી જે ઉત્પન્ન થતું, આ બધામાંથી જે બાળકો ઉત્પન્ન થતા હશે, એ બધા બાળકો એક સરખા જ જોવા મળશે, જો અહીંયા બરાબર. પણ હા, પણ હા સાંભળો, આમનું જે બાળક આવ્યું ને એ થોડુંક અલગ હશે. આમનું જે બાળક આવશે ને, આ બે જણનું બાળક, જે એટીસી વાળું, એટીસીટી વાળું, એ બાળક થોડુંક અલગ પડશે, આવું આવશે, આ બધા કરતો અલગ પડી ગયું હશે, બરાબર. એટલે તરત ખબર પડે કે ભાઈ આની અંદર વિકૃતિ થયેલી છે, અને નવા લક્ષણો ધરાવતો સજીવો મળ્યો. મતલબ કે એ વ્યક્તિ કાં તો ગુઢવાળી થઈ ગઈ હશે, કાં તો પછી એ વ્યક્તિનો રંગ જે હશે લાલાશ પડતો થઈ ગયો હશે, કંઈક ના કંઈક ટૂંકમાં એની અંદર આ બધા કરતા અલગ વિશેષતા જોવા મળતી હશે. આના શું કહેવામાં આવતી હશે? પોલીમોર્ફિઝમ કહેવાય. વિકૃતિના કારણે પોલીમોર્ફિઝમ ઉત્પન્ન થાય છે. અને વિકૃતિ આપણે ચેપ્ટર નંબર 5માં ભણ્યા, એવું કીધું તમને અહીંયા, બરાબર. એટલે તમને અહીંયા આ બહુરૂપકતાનો મતલબ મેં સમજાવ્યો. પોલીમોર્ફિઝમ આના કહેવાય કે ડીએનએ ની અંદર અહીં રાખવી જોઈએ, અને આવી વિકૃતિ છે ને 0.01% થાય. આ લખ્યું એટલે કે આપણે 1,00,000 વ્યક્તિ કહીએ ને, તો 1,00,000 વ્યક્તિની અંદર 100 વ્યક્તિઓમાં જ આવી વિકૃતિ થઈ શકતી હોય. 0.01% અંદર જ આવી વિકૃતિ થઈ હશે, બરાબર. પછી અહીં લખ્યું છે કે આવી વિકૃતિઓ જે છે વારસાગત વિકૃતિ કહેવાય. ડીએનએમાં જે પોલીમોર્ફિઝમ થાય એ કેવું થતું હશે? વારસાગત હોય. એવું નહીં કે વ્યક્તિ વધુ, હા, એ વસ્તીમાં જે વધુ આવૃત્તિ જોવા મળતી હશે એ ડીએનએ બહુરૂપકતા કહેવાય. પછી ધીમે ધીમે આ લોકોની સંખ્યા કેવી થતી હશે? આ લોકોની સંખ્યા ધીમે ધીમે વધતી જશે. આ રીતે કેમ કે આની વિકૃતિ પછી અહીંયા લગ્ન કરે આની સાથે, તો એમનું જે બાળક હશે પાછું આવું બનવાનું, બરાબર. એટલે ધીમે ધીમે નવી સંતતિ આવતી જશે, નવી જાતિઓ આવતી જશે. જેમ કે હાલમાં આપણે અલગ જ છીએ ને, આપણા પેલા જે પ્રાઇમેટ કહીએ, જૂથના સજીવો, વાનર, ગોરીલા, ચિંપાંજી કરતા આપણે કેટલા અલગ પડ્યા છીએ. હા, તો ધીમે ધીમે આ ડીએનએ બહુરૂપકતા એટલી બધી વધી જશે, પોલીમોર્ફિઝમ એટલું બધું વધી જશે કે ભાઈ આપણે છે ને આખી નવી જ જાતિ બનાવીને બેસી જઈશું, બરાબર. અને આ બધી બહુરૂપકતા કોના આધારે શીખવામાં આવતી હશે? જો વાક્યમાં નોન કોડિંગ ડીએનએ, પોલીમોર્ફિઝમ એના કારણે જોવા મળતી હશે. અને આવા અનુક્રમો જે હશે એ વિકૃત વ્યક્તિની પ્રજનન ક્ષમતાને અસર કરતા નથી. મતલબ કે આવી વિકૃતિ જે ઉત્પન્ન થાય, નોન કોડિંગમાં જે વિકૃતિ ઉત્પન્ન થતી હશે, એ તો પ્રજનન ક્ષમતાને અસર ના જ કરે ને. કેમ કે આમાંથી ક્યાં પ્રોટીન બનવાના હતા? નોન કોડિંગમાં પ્રોટીન બનતા ના આવે, પ્રોટીન ના બને, પ્રોટીન બનતા ના હોય, માટે એ બહુ આપણને અસર થાય દેખાય જ નહીં. ધારો કે હું શું કહું, કોડિંગમાંથી પ્રોટીન બનતો અને કોડિંગમાં વિકૃતિ ઉત્પન્ન થાય તો પ્રોટીન જુદો બને, પ્રોટીન જુદો બન્યો તો વ્યક્તિ તરત દેખાઈ આવશે, કેમ કે પ્રોટીન ના બને એટલે કાર્ય જ નહીં થાય ને. પણ નોન કોડિંગની અંદર આવી વિકૃતિ થાય ને, નોન કોડિંગમાં જે વિકૃતિ થાય ને એ લાંબા ગાળે અસર કરે, એ પછી દેખાય, એનાથી શરીરમાં કોઈ નુકસાન ના થાય, એનાથી શરીરમાં નુકસાન કોઈ ના થતું હોય, એની પ્રજ્ઞ ક્ષમતામાં કોઈ અસર ના થતી હોય, એ પોતે પિતા બની શકતો હોય, માતા બની શકતી હોય બધા, બરાબર. પણ એ વિકૃતિ એવી હશે ને કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે, એના ફળ સ્વરૂપે શું થતી હશે? વિવિધતાઓ સર્જાય, એટલે કે ભિન્નતાઓ સર્જાય, બહુરૂપકતા ઉત્પન્ન થાય, કે ધીમે ધીમે એ સજીવોની અંદર ભિન્નતા ઉત્પન્ન થાય, એટલે સજીવો ધીમે ધીમે એમના જે પૂર્વજો હશે એના કરતાં અલગ દેખાતા થતા હશે, બરાબર. તો આના શું કહેવાય? પોલીમોર્ફિઝમ. એનાથી શું થાય? એવોલ્યુશન, ખુદ વિકાસ થાય, જાતિ નિર્માણ થાય. સમજી ગયા? આપણી જાતિ આખી અલગ કેવી પડી? આપણે પહેલાં આવા થોડા હતા, આપણે ચેપ્ટર નંબર 7માં ભણીશું, કેમ કે ચેપ્ટર નંબર 7 આનું જ છે. આ ભણ્યા આપણે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે નોન કોડિંગ જે વિસ્તાર હોય ડીએનએ નો, નોન કોડિંગ વિસ્તાર, અને એની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય તો એ વિકૃતિ વારસાગત લક્ષણો તરીકે આગળ વધતી હશે, અને ધીમે ધીમે એ સજીવો બીજા સજીવો કરતા ધીમે ધીમે ક્યાં થતા હશે? અલગ પડતા હશે, બરાબર. હા, તો એ જે વિકૃતિ ઉત્પન્ન થઈ ને એ બહુરૂપકતાના આધારે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરતા હશે. કઈ રીતે ઉપયોગ કરે? થોડી વારમાં તમને એક વાત આવી જુઓ. ડીએનએ ફિંગરપ્રિન્ટની પ્રથમ તકનીક સૌપ્રથમ એલેક જેફરીસ નામના વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલી હતી, માટે આને ડીએનએ ફિંગરપ્રિન્ટના પિતા તરીકે ઓળખાય છે. યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછાય ડીએનએ ફિંગરપ્રિન્ટના પિતા કોણ? જેફરીસ, એલેક જેફરીસ. 1984માં એમને માહિતી આપી હતી, 1984માં, બરાબર. અને તમને એમ કહે કે ભારતીય ડીએનએ વિજ્ઞાનના પિતા કોણ? તેમાં આવશે ડોક્ટર વી કે કશ્યપ અને ડોક્ટર લાલજી સિંહ. લખી નાખો, ભારતીય ડીએનએ ફિંગરપ્રિન્ટના માહિતી આપી હોય કોઈ વૈજ્ઞાનિકે, ભારતીય ડીએનએ ફિંગરપ્રિન્ટના પિતા કેવા હોય, તો ડોક્ટર વી કે કશ્યપ. વી
के कश्यप बराबर, अने बीजा हता डॉक्टर लालजी सिंह, लालजी सिंह बराबर। आ बे वैज्ञानिको ने नाम आप्युं हतुं। सौ प्रथम तो एलेक्स जेफ्री छे ने आ नंबर आप्यो हतो, वेरिएबल नंबर ऑफ टेंडम रिपीट्स VNTR, અને આ VNTR એટલે જ બહુરૂપકતા પોલિમોર્ફિઝમ, મતલબ કે શું કહું છું કે આ ડીએનએ છે અને આ ડીએનએ ની અંદર વારંવાર જે નોન કોડિંગ ક્રમ આવેલો હશે, ધારો કે આ નોન કોડિંગ ક્રમ છે, આટલો ભાગ નોન કોડિંગ છે, પાછો આ ભાગ નોન કોડિંગ છે, બરાબર, તો આને કહેવાશે VNTR, કેમ કે આની અંદર જે એ જી સી પી અહીં ગોઠવ્યા છે, તો એવા જ અહીંયા શું થતું હશે, એ જી સી ટી ગોઠવાઈ ગયેલા હશે, વારંવાર રિપીટ થતા નંબર છે, વારંવાર નંબર રિપીટ થાય તો એને શું કહેવાય, વેરિયેબલ, વેરિયેબલ એટલે શું થાય, જુદા જુદા નંબર, એટલે નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, રિપીટ્સ એટલે વારંવાર રિપીટ થતા અને તેવા એકમો, વારંવાર રિપીટ થતા હોય તેવા એકમોને VNTR કહેવાય, અને એના આધારે આપણે એક વ્યક્તિના ડીએનએમાંથી બીજી વ્યક્તિના ડીએનએને આપણે ઓળખી શકીએ। તમે કહો કે ખબર પડી નહીં, ચલો એના સમજવા માટે એક ઉદાહરણ લઈએ આપણે। કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ ગુનો થયો છે, બરાબર, આ એક વ્યક્તિ છે અને આ વ્યક્તિએ ગુનો કર્યો, ખબર નહીં શું કર્યું હરાય, બરાબર, અને આને ગુનો કર્યો હશે આ વ્યક્તિએ, અને એનું કદાચ લોહી ત્યાં સ્પોટ ઉપર મળ્યું, ક્રાઇમ સ્પોટ ઉપર મારામારી થઈ હશે, તો આનું લોહી ત્યાં પડ્યું હશે, હવે આ તો ભાગી ગયો હારો, પેલાનું ખૂન કરીને, ખૂન કરી નાહી ગયો, પણ ત્યાં ક્રાઇમ સ્પોટ ઉપર આ લોહી મળ્યું, તો પોલીસ વાળા શું કરશે, આ લોહી હશે એ લઈ લેશે અને એમાંથી શું પ્રાપ્ત કરશે, આ ડીએનએ મળી ગયો આ લોકોને, બરાબર। હવે અમને જાણવું છે કે આ ડીએનએ કોનો છે, હવે તપાસ કરશે, તપાસ દરમિયાન ઇન્વેસ્ટિગેશન દરમિયાન એમને બે ત્રણ વ્યક્તિ પર શંકા આવશે કે ભાઈ આ વ્યક્તિઓ કદાચ આ ક્રાઇમ કર્યો એવું લાગે છે, માટે એ લોકો શું કરશે ખબર છે, એ જે વ્યક્તિઓ હોય ને એ વ્યક્તિઓના ડીએનએ પણ લેશે, એ જે વ્યક્તિ હોય એ વ્યક્તિ એનો ડીએનએ અને વ્યક્તિ બીનો ડીએનએ, દેખાય અહીંયા લખેલા છે વ્યક્તિ અને બીનો ડીએનએ, અથવા વ્યક્તિ એનો ડીએનએ છે અને આ વ્યક્તિ બીનો ડીએનએ છે, એમને શંકા હતી બેના ડીએનએ લીધા, બરાબર, અને આ ડીએનએ ત્રીજા વ્યક્તિનો છે, ત્રાહિત કે જે આપણને ખબર નહીં કે કોણ છે, એટલે આ ડીએનએ અહીંયા આપેલું, જો સી છે ને એક એ આ ડીએનએ છે કે જે આપણને ક્રાઇમ સ્પોટ ઉપરથી મળ્યો હતો, એમ આ ક્રાઇમ સ્પોટ ઉપરથી મળ્યો હતો, હવે કોનો છે એ જાણવાનું છે, તો આપણે જેની ઉપર શંકા હતી એ બે વ્યક્તિઓના શું કર્યા, ડીએનએ લીધા આપણે, તો આ ડીએનએ લીધા છે। એમાં તમે ધ્યાનથી જુઓ, અહીંયા જે રંગસૂત્ર નંબર 7 છે ને, આમાં શું કેવું હોય, રંગસૂત્ર બે હોય, એક માતાનું હોય એ તો ખબર જ છે ને, અને એક પિતાનું આવે, તો જ આપણો જન્મ થાય ને, એક શુક્રકોષ અંડકોષ ભેગા થાય તો જ ને, બરાબર, એટલે 23 આમાંથી આવે, 23 આમાંથી આવે એટલે આપણે 46 થઈ ગયા, સમજી ગયા, તો ધારો કે રંગસૂત્ર નંબર 7 છે, તો એમાં પિતૃ રંગસૂત્ર જે હશે, પિતાનું રંગસૂત્ર હશે, એમાં તમે જુઓ વેરિયેબલ ટેન્ડર નંબર રિપીટ 3 વખત આપે છે, એક વખત, બે વખત, ત્રણ વખત, VNTR, VNTR નો મતલબ શું થાય, વેરિયેબલ ટેન્ડર નંબર, મતલબ કે આ ત્રણ જગ્યાએ છે ને AGCTR, AGCT, AGCT, AGCT અહીં વારંવાર રિપીટ થાય છે, આટલા ભાગની અંદર ત્રણ વખતે, આખા રંગસૂત્રમાં ત્રણ વખતે AGCT રિપીટ થયા કરે છે। પછી માત્ર રંગસૂત્ર, માતૃ રંગસૂત્ર હોય તો એની અંદર 1, 2, 3, 4 જગ્યાએ વારંવાર રિપીટ થાય છે, એવું નહીં કે AGCT જ હોય, કોઈ બીજો પણ હોય, GCT હોય, GCT કહીએ આપણે, અહીંયા GCTC આવું પણ હોય, બરાબર, પણ એ વારંવાર રિપીટ થાય છે, કેટલી વાર રિપીટ થયો, 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર, અહીંયા કેટલી વાર રિપીટ થયો, 1 વાર, 2 વાર અને 3 વાર, બરાબર, તો આ વ્યક્તિમાં આ રીતે થાય છે વેરિયેબલ ટેન્ડર રિપીટ, આના અંદર જુઓ રંગસૂત્ર નંબર 7માં જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11, 11 વખત રિપીટ થયો પહેલા નંબર રંગસૂત્રમાં, બીજામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, તો 9 વખત રિપીટ થાય છે, ટૂંકમાં કોઈ પણ એક નંબર, હું એમ નહીં કહેતો કે દરેકમાં AGCT જ રિપીટ થતો હોય, એટલે સમજમ પડે, આ મિની સેટેલાઇટ કહીએ ને આપણે, સેટેલાઇટ કહેવાય ને, તો મિની સેટેલાઇટ કોઈ બી હોય ને, દરેક વ્યક્તિમાં જુદો જુદો હોય, સમજમ પડે, પણ એ મિની સેટેલાઇટ અહીંયા આવી રીતે રિપીટ થયા કરે, જુઓ બરાબર, હવે આ જે રિપીટ થતા નંબરો છે આપણે એ ગણીએ છીએ, એમાં 11 છે, આમાં 9 છે, આમાં 3 છે, આમાં 4 છે, આવી રીતે આપણે નંબર 2માં જુઓ, નંબર 16 જુઓ, પછી આપણે આને સરખામણી કરીશું, કોણ જોડે સરખામણી કરીશું, રંગસૂત્ર નંબર સી સાથે,
જે અજાણ્યો વ્યક્તિનો હતું ને આપણા જે મળ્યું હતું ક્રાઇમ સ્પોટ ઉપર એની સાથે, તો તમે ધ્યાનથી જુઓ આનું જે રંગસૂત્ર નંબર 7 છે એની અંદર 11 વખત આવે છે અને આમાં 9 વખત આવે, તો આવું આ બંનેમાં કઈ જગ્યાએ થતું હશે? વીએનટીઆર વધી શકે ત્યાં મળતો હશે આના જેવો જ. અહીંયા 11 અને અહીંયા 9 વખત રિપીટ થતો નંબર છે. તો રંગસૂત્ર નંબર કયો આવ્યો? 7. પણ કોનો? 7. કોનો? બી. બી નો આવ્યો ને? ક્યાં 7 વખત ના 8 વખત આવે તો અહીં ગણો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અહીંયા 8 વખત થયો, અહીંયા 8 વખત છે. આમાં ગણો, આમાં કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અહીંયા પણ 8 વખત છે. પછી અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 છે. અહીંયા 7, અહીંયા પણ કેટલા? 7 જ છે ને? 1, 2, 3, 4, 5, 6, 7 એટલે અહીંયા 7 છે, બરાબર? હા, તો આ બંને સરખા આવ્યા. નંબર 7 અલગ પડ્યું, નંબર 2 સરખા આવ્યું. હવે નંબર 16 તપાસ. નંબર 16 માં કેટલી વખત વીએનટીઆર આવ્યો? આમાં 3 × 2 = 5 અને અહીંયા 2 આવ્યો, તો અહીંયા 5 ક્યાં છે? અહીંયા 5 છે, જુઓ અહીંયા નથી. બી માં મેક્સિમમ ડીએનએ જે હશે એ કોની સાથે મળતો આવે છે? આ જે આપણે ડીએનએ મળે, હા, જે ડીએનએ આપણે ક્રાઇમ સ્પોટ ઉપર મળે તો એના વીએનટીઆર જે હતા, VNTR સૌથી વધારે કોના જોડે મળતા આવ્યા? બી વ્યક્તિ પાસે. માટે બી વ્યક્તિ, હા ભાઈ, બી વ્યક્તિને ત્યાં બોલાવવામાં આવશે કે ભાઈ અહીંયા તું ક્રાઇમ સ્પોટ ઉપર શું કરતો હતો, બધી એની ઉલટ તપાસ કરવામાં આવશે. પછી છેલ્લે એ કહી દેશે કે હા બાપા મારી ભૂલ થઈ ગઈ, આવું જોતું ફલાણું હતું, ટૂંકમાં ક્રાઇમ કોણ કરતો? વ્યક્તિ બી એ કરતો. વ્યક્તિ સી, વ્યક્તિ એ હશે એને જવા દેવામાં આવશે. સમજમ પડી? ઓકે, સમજણ પડી ગઈ? હા પડી ગઈ. વીએનટીઆર નો મતલબ શું છે? મિની સેટેલાઇટ ના વારંવાર રિપીટ થતા એકમો, એટલે એને કહેવાય VNTR. એના આધારે ગમે તેવો ડીએનએ હોય આપણે એને ઓળખી બતાવીશું. મારી પાસે જે મારા VNTR હશે, મારી પાસે જે આ AGCT ની ગોઠવણી કહીએ આપણે, વારંવાર રિપીટ થતી હશે મિની સેટેલાઇટ, બરાબર, જે વેરિયેબલ ટેન્ડર નંબર રિપીટ, તો મારા પિતામાં પણ એ જ નંબર રિપીટ થતા હશે, બરાબર. ધારો કે મારા નંબર રંગસૂત્ર નંબર 11 ની અંદર 5 VNTR આવેલા છે, તો મારા પપ્પાના 11 નંબરના રંગસૂત્રમાં પણ 5 વખત VNTR આવતા હશે. બધા રંગસૂત્ર સરખા ના હોય, નહીં તો બધા સરખા તો મારા પપ્પાની બેઠી કોપી ના હોત ભાઈલા, સમજમ પડે? બેઠી ઝેરોક્સ કોપી ના હોત તો હું તો મારા પકડતો ઘણું બધું અલગ પડું છું. તો ભાઈ મારા પપ્પાના, હું અને મારા પપ્પા બંને એક જ છીએ એવું ખબર કેવી રીતે પડે? તો અમુક અમુક પ્રકારના રંગસૂત્રો જે કહીએ ને એમાં આપણો VNTR નંબર કેવો થતો હશે? સરખો આવત. આ દુનિયાની અંદર ધ્યાનથી સાંભળી લો, આ દુનિયાની અંદર કોઈ પણ બે વ્યક્તિના VNTR કદી ભેગા થતા ના હોય, જો એમની વચ્ચે કોઈ લેવા દેવા ના હોય તો. એમ મિની સેટેલાઇટ જે કહીએ, મિની સેટેલાઇટના પુનરાવર્તિત સંખ્યા જે કહીએ VNTR, એની ભાત કોઈ પણ બે વ્યક્તિની અંદર ક્યારેય સરખી ના હોય. 10 બિલિયન વ્યક્તિ લઈએ ને, 10 બિલિયન લખવા પડે ને, 1 બિલિયન એટલે 10 કરોડ, 10 કરોડ × 10. જેના જોડે મેચ થતા હશે તેનો મતલબ શું સમજવાનું કે એ લોકો વચ્ચે બરાબર? હવે સાંભળો, મારા દાદા હોય, મારા દાદા હશે, બરાબર, મારા દાદાની અંદર પણ મારા VNTR સરખા થતા હશે પણ ઓછા હશે, મારા પિતા સાથે વધારે મેચ થતા હશે VNTR. ધારો કે મારા પિતાના મારાની અંદર 11 નંબર છે, પછી 2 નંબરનું રંગસૂત્ર આવતું હશે, પછી 23 નંબરનું રંગસૂત્ર આવતું હશે, આ બધામાં સરખા થતા હશે. પણ મારા મારા દાદા વચ્ચે કદાચ 2 નંબરમાં સરખું થતું હશે, સમજમ પડી? કારણ કે મારા દાદામાંથી મારા પિતા આવ્યા, મારા પિતામાંથી મારા હું આવ્યો, બરાબર. તો પછી આ VNTR નંબર છે ને મારા પિતા સાથે વધારે મેચ થાય મારા દાદા કરતા, પણ મારા દાદા સાથે મેચ થાય પણ ઓછા થાય, પિતા જેટલા ના થાય. સમજમ પડે? લ્યા હા પડી, હા પડી ગઈ, હા પડી, બરાબર બરાબર સમજી ગયા છું શું કહેવા માંગુ છું. હા, તો આજે અમે જ્યારે વાંચો ને હવે ખબર તો પડશે ને, વાંચો ત્યારે. ડીએનએ ફિંગરપ્રિન્ટ બહુ અઘરું હતું, હા, આ સમજાવું જ અઘરું પડે.
પણ હવે તમે ખબર પડી જાય તો હારું, તમે તો હા પાડો છો તો હવે હારું કહેવાય. પડી ગઈ. હા તો સાંભળો, હવે આને બનાવો કઈ રીતે. આજે આપણે બનાવી આ બનાવવાનું કઈ રીતે, બરાબર, એની રીત આપી છે. આ બે માર્ક્સ નો પ્રશ્ન પૂછાય, ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવાની રીત. ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવાની રીત, રીત કે એટલે તમારે આ છ મુદ્દા લખવાના. તમે કહું ચાર લખું તો માર્ક્સ નહીં મળે, કેમ કે રીત કીધી છે. તમે રીતમાં અડધી રીત લખશો માર્ક્સ ક્યાંથી મળશે? છ છ લખવાના. હા, છ છ લખવાના. ખબર પડી ગઈ ને? હવે બે માર્ક્સ મતલબ એવું નહીં કે ચાર મુદ્દા જ લખવાના. અહીં ચાર મુદ્દા નહીં ચાલે, બરાબર. સાંભળો, પહેલા તો શું કરવાનું, ડીએનએ ના અલગીકરણ કરવાનું. ડીએનએ ના અલગીકરણ એટલે કે આપણે અલગ કરવાનું. એ તો કોઈ બી જગ્યાએથી ડીએનએ મળે, કોઈ બી વ્યક્તિમાંથી, એના વાળ હોય, નખ હોય, સિંગડા હોય, ભીંગડા હોય, ગમે ત્યાંથી આપણને ડીએનએ મળી જાય. ટૂંકમાં એના શરીરમાંથી ડીએનએ આપણે અલગ કરવાનું. તમે કોઈ કેવી રીતે અલગ કરવાનું? ચેપ્ટર નંબર અગિયાર, હો, ચેપ્ટર નંબર અગિયાર. આ બધી માથાકૂટ આવે છે પાછી. પછી આ ડીએનએ અલગીકરણ કરીને એનું શું કરવાનું ખબર છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા એના ટુકડા કરવાના. ડીએનએ પાચનનો મતલબ શું થાય? ટુકડા કરાવવા. હવે એ તો આખો મોટો ચાર ગુણનો પ્રશ્ન છે. બોલો, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. હા, એ બહુ મોટી વાત કરીશું. જોઈ લો, વાંચો આ શબ્દ, વાંચો રિસ્ટ્રિક્શન. અને આ લખ્યું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામનું. એટલે જયારે આવશે ને એ ત્યારે વાત કરીશું, બરાબર. અત્યારે ખાલી યાદ રાખો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ ના ટુકડા કરવાના. શું કરવાના? આપણે પાચન કરવાનું. એટલે ટુકડા, એમ ટુકડા કરાવવાના. પછી બીજું શું કરવાનું? ટુકડા લીધા પછી શું કરવાનું? તો જેલ ઇલેક્ટ્રોફોર્સિસ દ્વારા ડીએનએ ના ખંડો નું અલગીકરણ કરવાનું. જેલ ઇલેક્ટ્રોફોર્સિસ પણ એમાં જ આવતી એક પદ્ધતિ છે, બરાબર. જેલ ઇલેક્ટ્રોફોર્સિસ એટલે જેલ લેવાની આવી, આ જેલ છે. અને એની અંદર ડીએનએ ના ટુકડાઓને શું કરવાના? રન કરાવવાના, દોડાવવાના. જે ટુકડો જાડો હશે, જે ટુકડો મોટો હશે એ ઓછું અંતર કાપશે, જે ટુકડો પાતળો હશે, જે ટુકડો નાનો હશે એ વધારે અંતર સુધી જતો હશે. આને કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરસિસ. વાંચો શબ્દ, વાંચો જેલ, બરાબર. એની ઉપર ટુકડાના છૂટા પાડવાના, રન કરાવવાના. એટલે એને આપણે છૂટા પાડ્યું, અલગીકરણ કરવાનું. આ પણ ચાર ગુણનો પ્રશ્ન છે, ચેપ્ટર નંબર અગિયાર. કેમ કે ચેપ્ટર નંબર અગિયાર આનું જ છે. અલગીકૃત ડીએનએ, આપણને આવા જે ડીએનએ મળ્યો, આ જે બધા ડીએનએ મળ્યા, આ બધા ડીએનએ ના જેલમાંથી અલગ કરીને નાઇટ્રોસેલ્યુલોઝ નામની જે પટ્ટી કહીએ એમાં લઈ લેવાના, અથવા તો નાયલોન પર સ્થળાંતર કરવાના. બ્લોટિંગ કર્યું કહેવાય. કેમ કે લાંબો સમય ડીએનએ સચવાય ને એટલા માટે. કેમ કે આ જેલ કેવી હોય ખબર છે? નાજુક હોય. અને જેલ જો તૂટી ગઈ તો આપણે આ બધા ડીએનએ ટુકડા ખોવાઈ જશે, બગડી જશે, બરાબર. એવું ના થાય એટલા માટે આપણે નાયલોનની ઉપર આ બધા ડીએનએ શું કરવાના? શિફ્ટ કરી દેવાના, ટુકડા અલગ કરી દેવાના, બરાબર. અને પછી હા, સ્થાનાંતરિત કરવાના. અને પછી એને લેબલ વીએનટીઆર જે હશે એના દ્વારા એનું સંકરણ કરવાનું. આ શું આવ્યું મારું બેટું? તો આમાં તમને કહું, જો આપણે આ ટુકડાને વીએનટીઆર ટુકડો જે હશે એને અહીંયા મેં અલગ કર્યો, અલગ કર્યો. હવે આની અંદર તમને ખબર છે કે અહીંયા શું આવેલું હશે? એ પછી અહીંયા જી, પછી અહીંયા સી, ટી, પછી ટી, આવી રીતે ગોઠવણી હશે ને આ ટુકડાની અંદર, હે ને. હવે આપણે શું કરીશું? આ ટુકડાની સામે જ એક બીજો નાનો ટુકડો મૂકીશું. ઘણા બધા ટુકડાની અંદર ફેંકલાવી દઈશું એમ, કે જે ટુકડાને અનુકૂળ આવતો હશે. જેમ કે એ હોય તો ટી ગોઠવાય, જી હોય તો સી ગોઠવાય, જી આવશે, હા, આ રીતે ટુકડા ગોઠવાઈ જાય. પણ આ વીએનટીઆર, આ વીએનટીઆર આપણે જોઈ શકીએ. આ VNTR આપણે કોમ્પ્યુટરની મારફત જોઈ શકીએ કે આપણે આને દાખલ કરેલો હતો. આના નતા જોઈ શકતા, આ ના જોઈ શકાય, તો આવો જ દેખાય આ ડીએનએ તો, બરાબર. આપણને આ અનુક્રમ પરથી ખબર પડે ને કે ભાઈ આ ટુકડાનો ક્રમ કયો આવેલો હશે. આ VNTR નાખીએ એની ઉપરથી ખબર પડી જાય કે ભાઈ આનો અનુક્રમ આ TCGAA સેટ થાય છે, ખબર પડે હા કે આના સામે પૂરક આવતો હશે. એટલે આ ટુકડાનો ક્રમ છે AGCTT. સમજમ પડી? તો એ ટુકડા આ લેબલ કર્યું કહેવાય VNTR દ્વારા. અને છેલ્લે ઓટો રેડિયોગ્રાફી, મતલબ કે એક્સરે કિરણો આવે એના દ્વારા આપણે આ વસ્તુ વાંચીશું. આપણે એટલે આપણે તો નહીં વાંચીએ, પણ કોમ્પ્યુટર વાંચશે. અને કોમ્પ્યુટર વાંચીને આપણને આ ક્રમ આવશે કે ભાઈ આ વ્યક્તિનો ડીએનએમાં આયરો ક્રમ આપેલો છે, AGCTT આપેલો છે. હવે આ AGCTT નંબર બે ઉપર આપેલો છે. હવે કોઈ વ્યક્તિ હતો, એના ગુનાહિત વ્યક્તિ હતો, એના નંબર બે ઉપર પણ આ જ ક્રમ આવેલો હતો AGCTT. એટલે આપણે કહી દઈશું કે ભાઈ વ્યક્તિ બે તું ત્યાં શું કરતો? તો બેટા ના ખબર પડે, દીબવાનો પછી ના બોલે તો, એટલે ખબર પડે. તો આ હતી ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવાની રીત, બરાબર. આ ખાલી મોઢે કરવાની છે. આની સંપૂર્ણ માહિતી ચેપ્ટર નંબર અગિયાર ચાલશે એટલે વધારે ખબર પડશે, બરાબર. VNTR સેટેલાઇટ ડીએનએ વર્ગમાં આવે છે, જેને મિની સેટેલાઇટ કહેવાય. આપણે બધા કહી દીધું તમને આગળ, બરાબર.
કે જેમાં નાના ડીએનએ ના અનુક્રમો આવતા હશે, નાના નાના ડીએનએ ના અનુક્રમો એજીસીટી એજીસીટી એવી રીતે ગોઠવાયેલા હશે. કોઈ એક વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં કોપી નંબરની સંખ્યામાં ભિન્નતા રહેલી હોય છે, એટલે કે થોડીક થોડીક માત્રામાં ભિન્નતા જોવા મળતી હશે. એ પુનરાવર્તિત સંખ્યા જે હશે એ બહુરૂપકતા પોલિમોર્ફિઝમ બતાવતા હશે. મતલબ કે આ વ્યક્તિ જે હતા, આ વ્યક્તિની પોલિમોર્ફિઝમ જોવો અને આ વ્યક્તિનું પોલિમોર્ફિઝમ જોવો, અજાણો ડીએનએ પોલિમોર્ફિઝમ જોવો અને આ પોલિમોર્ફિઝમ જોવો. આ બહુરૂપકતા અને આ બહુરૂપકતા સરખી આવે છે, બે સરખી છે. મતલબ કે બી વ્યક્તિ જેને આપણે કહી શકીએ બિંદાસ કે ભાઈ એ વ્યક્તિ જ લોચા માર્યા હશે ત્યાં જઈને, બરાબર. અને તમને એવું કીધું છે કે VNTN ના કદમાં પરિવર્તન થતું રહેતું હોય, તેનું કદ 0.1 થી 20 કિલોબેઝ 20 કિલોબેઝનું હોય. મતલબ કે એક ટુકડો લીધો આપણે તો એમાં વધુમાં વધુ કેટલા નાઇટ્રોજન બેઝ હોય, તો 20 કિલોબેઝ સુધીના નાઇટ્રોજન બેઝ પેર જોવા મળતી હશે. એટલે ઘણી જ કહેવાય, બહુ જ કહેવાય 20 કિલોબેઝ કિલોબાઇટ. એટલે કેમ કે દરેકના અલગ અલગ હોય. 1000 નાઇટ્રોજન બેઝ ભેગા થાય ને, 1000 નાઇટ્રોજન બેઝ ભેગા થાય એટલે 1 KB બને. સમજમ પડે? 1 KB નો મતલબ, હા, 1 KB નો મતલબ 1000 નાઇટ્રોજન બેઝ ભેગા કરવાના, ત્યારે 1 KB બનાવી, તો જોવા 20 KB આવે. એટલે ઘણા બધા નાઇટ્રોજન બેઝ મળે, ઘણા બધા નાઇટ્રોજન બેઝ મળે ને, બરાબર. બસ પછી એ નાઇટ્રોજન બેઝ જે આપણે મળ્યા હશે, આ જે ઘણા બધા મળ્યા છે એના ટુકડા જ લેવાના, બધા નહીં લેવાના, અમુક ટુકડા લેવાના. અને પછી એના આપણે શું કરવાનું, ઓટો રેડિયોગ્રામ એટલે કે એક્સરે કિરણો જે કહીએ આપણે, એના દ્વારા જોઈ શકતા હશું. અને એ પટ્ટીઓને આપણે બીજા સાથે સરખાઈએ. આ રીતે એ તમને કીધું કે આ જે પટ્ટીઓ હશે એમાં જે સમરૂપી પટ્ટીઓ હોય એને આપણે સરખાઈ કહી શકીએ કે ભાઈ આ પ્રોબ્લેમ હતો કે આ વ્યક્તિ ત્યાં હતો, જે બી હોય. બસ પતી ગયું ચેપ્ટર, પૂરું થઈ જાય. પાછળ આપી દે, હા, અહીં આપી દે કે PCR પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે એ ટુકડાઓની વધારે નકલો પણ બનાવી શકતા હશું. આ જે ટુકડા મળ્યા આપણને, આ ટુકડો મળ્યો, આ ડીએનએ મળ્યો, પણ આપણને એક જ ડીએનએ મળ્યો છે અહીંયાથી. હવે એક ડીએનએમાં તો શું ખબર પડે, આપણે આને હજારો નકલ બનાવી દઈએ ને તો કદાચ કોઈ આ ડીએનએને તોડી નાખતો, કોઈ વ્યક્તિનો નાશ કરી નાખતો, કોઈ વ્યક્તિને ચોરી જાય, તો પછી આપણે કઈ રીતે વ્યક્તિનો શોધવો? આ બી વ્યક્તિ બહુ પાવરફુલ હોય તો એ મારો બધો પૈસા આપીને એનો ડીએનએ નાશ કરાવી દેતો, તો ભાઈ આપણે શું કરીશું? PCR પદ્ધતિ આવે ને, PCR પદ્ધતિ એક પદ્ધતિ છે, આ પણ ચેપ્ટર 11 ભણીશું, 4 ગુણનો પ્રશ્ન છે. તો આ PCR પદ્ધતિથી આપણે શું કરતા હશું, આ જે એક ટુકડો હતો એની હજારો નકલ બનાવી દઈશું, ઝેરોક્સ કોપી બનાવી દઈશું આ પદ્ધતિ દ્વારા. એટલે કદાચ આ બી વ્યક્તિ આનો નાશ કરી નાખ્યો તો કશો વાંધો નહીં, આપણી પાસે બીજી નકલો પડી જ છે, એટલે વ્યક્તિ છટકવાનો નહીં. સમજમ પડે છે? તો આ PCR લખ્યું, 11માં અભ્યાસ કરશો, બરાબર. એટલે આ PCR પદ્ધતિમાં ડીએનએ જે હશે એની હજારો નકલ બનાવી શકાય, અને પછી એને ડીએનએ ફિંગરપ્રિન્ટમાં આપણે ઉપયોગ કરી શકતા હશું. અને આ ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ ક્યાં કરતા હશું? ફોરેન્સિક સાયન્સમાં. હા, તે આપણે ગુના ઉકેલવા માટે, કાં તો પિતૃત્વ નક્કી કરવા માટે, કાં તો ઇમિગ્રેશન નક્કી કરવા માટે, વિઝા લેવા જઈએ ને ત્યાં પણ આપણી ફોરેન્સિક તપાસ કરવામાં આવતી હોય છે, બરાબર. દેટ્સ ઓલ, પતી ગયું ચેપ્ટર, પૂરું થઈ જાય છે. ચેપ્ટર 6 અને ચેપ્ટર 5 વાંચતા રહેજો. કાલ હવે ચેપ્ટર નંબર 7 ચાલુ થશે, એવેલ્યુશન. આનો એક વિડીયો હું આજે મોકલીશ એનિમેશનનો, જોજો. આખો પાઠ, આખું ચેપ્ટર એક વિડીયો મૂકી દીધો છે મેં, એટલે એકવાર એને આખું જોઈ લેજો, તો આ પાઠમાં ખબર પડશે. આ પાઠ બોરિંગ છે, હું પહેલાથી તમને કહી દઉં છું, ઊંઘી જશો તમે લોકો, એવો પાઠ છે. હવે 7મો 8મો 9મો 10મો બધા લોહી પીવા એવા પાઠ છે. પછી 11મો પાઠ હોય ત્યાર પછી મજા આવશે. આમ મોટા મોટા ક્વેશ્ચન આવશે છે, હે? મોટા મોટા ક્વેશ્ચન આવશે, 4 માર્ક્સ ના આવશે. આના આમાં 4 ગુણના પ્રશ્નો નહીં, આમાં 2-3 માર્ક્સ ના પ્રશ્નો આવશે, બરાબર. આ તો શું થાય, ભણવું તો પડશે ને, હવે એને આપી છે તો પછી. હા, તો 8 ને 52 થઈ ગઈ, હવે આપણે બંધ કરીએ, કેમ કે મારે લેક્ચર છે બીજો. બોલો, કોઈ કામ? સારું, ચલો નેક્સ્ટ ટાઈમ મળીએ, આવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.